અનામત આંદોલનને લઈ હાર્દિકે લોન્ચ કરાવી ફિલ્મ. સુરતમાં ફિલ્મના લોન્ચિંગ અને પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલે પોતાની અશ્લીલ સીડી બહાર આવવાની વ્યક્ત કરી આશંકા. ટ્રી ટાઈમ આવું તો ચાલજો સેક્સ સીડી મારી આવશે, મોજ કરો જોયા કરો. સેક્સ સીડી મારી આવશે, મોજ કરો જોયા કરો. રાજદ્રોહના મામલે પહોંચ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી આપવા અને બહાર આવી તેણે વ્યક્ત કરી આશંકા કે ચૂંટણી ટાણે ખેલાઈ શકે છે તેની સાથે ડર્ટી ગેમ. હાર્દિકના મતે આ ડર્ટી ગેમ એટલે અશ્લીલ સીડી. અશ્વિન પટેલે એવું કીધું છે કે હાર્દિક પટેલ છોકરી સાથે દિલ્હી ગયો હતો. હાર્દિક પટેલ છોકરી સાથે દિલ્હી ગયો હતો એ ખ્યાલ નથી તો ભાઈ જાહેર કરી દેવાય ને. ચૂંટણી ટાઈમે આવું તો ચાલજો સેક્સ સીડી મારી આવશે, મોજ કરો જોયા કરો. સેક્સ સીડી મારી આવશે, મોજ કરો જોયા કરો. રાજદ્રોહના ગુનામાં મળેલા જામીનની શરત પ્રમાણે હાર્દિક પટેલે સુરત ક્રાઇમ બ્રાન્ચમાં હાજરી તો આપી, સાથોસાથ તેણે એક ફિલ્મ લોન્ચ પણ કરાવી. અનામત આંદોલન પર આધારિત આ ફિલ્મનું નામ છે હમે હક ચાહીએ હક સે. ગુજરાત કે અંદર જો સિસ્ટમ હૈ ઉસ સિસ્ટમ કો સહી તોર પર દિખાને કા પ્રયાસ હુઆ હૈ. ગુજરાત કે અંદર બહુ સારે આંદોલન દેશ કે અંદર હોતે રહેતે હૈ લેકિન કહીં ના કહીં સરકાર કે દ્વારા ઉસ આંદોલન પર અત્યાચાર હોતા હૈ, લોકો કો માર દિયા જાતા હૈ, વો પૂરા ઇસ પિક્ચર કે અંદર દિખાયા જાતા હૈ. સહી સમજદારી કે સાથ પિક્ચર બનાયા હૈ ઓર દેખતે આને વાલા દિનો મે ઇસ પિક્ચર કે જરિયે લોકો પર ક્યા ઇફેક્ટ પડતી હૈ. જો કે હાર્દિકના જીવન ચરિત્ર અને અનામત આંદોલન સાથે જોડાયેલી પાટીદાર પાવર નામની અન્ય એક ફિલ્મને સેન્સર બોર્ડનું સર્ટિફિકેટ નથી મળ્યું, એવામાં આજે હાર્દિકે લોન્ચ કરાવેલી આ ફિલ્મ ભાજપને નુકસાન કરાવી શકે છે. મનીષ પરમાર સાથે મુકેશ શુક્લા, એબીપી અસ્મિતા, સુરત.